નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સુઈંગ સેન્ટમાં સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવી છું ભાઈ બહેનો. આગળના વિડીયામાં આપણે જોયેલું કે આપણે ચણિયા ચોલીનું બ્લાઉઝનું કટિંગ કેમ કરવું. આજે હું તમને શીખવાડીશ કે કેવી રીતનાની સિલાઈ કરવી. પ્રિન્સેસ કટ આપણે બ્લાઉઝ કટિંગ કરેલું, એ વિડીયો ન જોયું તો જરૂર જોઈ લેજો. આગળ આપણે આયુક નથી, પાછળ આયુક છે, ને આગળ આપણો પેક ભાગ છે. આ રીતે તમે જોઈ શકો છો. એને હવે આપણે અસ્તર સાથે કેવી રીતના જોઈન્ટ કરવું એ તમને સમજાવું. આ રીતે આપણે સળંગ પાર્ટ છે તો આ રીતે રાખીને આપણે આમાં ફરતી સિલાઈ લગાવીને આ પાર્ટને આપણે જોઈન્ટ કરવાનું છે. આ આપણો આગળનો પાર્ટ છે. આ આપણા પ્રિન્સેસ કટના સાઈડના યોગ છે, બરાબર. આ રીતે થશે એનું. આ રીતે તમારે પહેલાં સામે સામું ગોઠવી લેવાનું છે. આ ગુલાઈ અહીં આ જગ્યાએ છે તો આ ગુલાઈ આ જગ્યાએ હોવી જોઈએ. આ સીધો પાર્ટ છે તો આપણે આ રીતે ઉથમું કરીને આમાં ફરતી આપણે સિલાઈ લગાવવાની છે. આમાં આ રીતે ફરતી આપણે સિલાઈ લગાવી લેવાની. પહેલાં ગોઠવી લેવાનું, ગોલાઈ સામે સામે હોવી જોઈએ. એ રીતે ગોઠવીને આપણે ફરતી આમાં સિલાઈ લગાવવાની છે. તો આ બંને પાર્ટ હું આ રીતે સિલાઈ લગાવીને તૈયાર કરી લઉં છું. તમે જોઈ શકો છો આ રીતે મેં અસ્તર સાથે આપણે જોઈન્ટ કરી લીધું છે. આગળનો પાર્ટ આ રીતેનું ફિનિશિંગ આવશે. આ રીતે એક પાર્ટ ને આપણે આ સાઈડના યોગ એ આ રીતે આપણે જોઈન્ટ કરી લીધા છે. આ રીતે તમારે જોઈન્ટ કરવાના છે. આ ગુલાઈ આ સાઈડ છે તો આ ગુલાઈ આ સાઈડ આવવી જોઈએ. આ સીધા પાર્ટ છે. હવે તમારે ફરતું અસ્તર કેવી રીતના કટિંગ કરવું. જે વધેલું કાપડ છે સાડીનો પાર્ટ એ આપણે આ રીતે બધા પાર્ટને વધેલું કાપડનું કટિંગ કરી લેવાનું છે. એક પાર્ટ બતાવું એ રીતે તમારે બધાય વધેલું કાપડ છે જે સાડીના પાર્ટનું એ આપણે કટિંગ કરીને આ રીતે એક સરખા પાર્ટ કરી લેવાના છે. આ રીતે થશે, બરાબર. આ રીતે તમારે બધા જ પાર્ટમાં વધેલું જે સાડીનો ભાગ છે એ આપણે કટિંગ કરવાનું છે. તો કટિંગ કરી લઉં છું. આ રીતે તમે જોઈ શકો છો આપણે પાર્ટ તૈયાર કરી લીધો. વધેલું કાપડ કટ કરીને આ રીતે આપણે પાર્ટ બને તૈયાર કરીને આગળનો આપણો પાર્ટ તૈયાર થઈ ગયો છે. હવે કેવી રીતના સિલાઈ કરવી હું તમને સમજાવીશ. હવે આપણે પાછળનો પાર્ટ લેવાનો છે. તો પાછળનો ભાગ આ રીતે આપણે ગળીમાં ફોલ્ડ કરી દીધો. હવે આપણે ગળાનો શેપ દેવા માટે આપણે પાછળ આ ઇંક લઈ જવાના છે, બરાબર. તો આપણે અડધો અડધો ઇંકનું એક માર્કિંગ કરવાનું છે. આ રીતે એક સરખું માર્કિંગ કરવાથી આપણે જેવો શેપ છે એ પ્રમાણે આપણે ગળાનું ફિનિશિંગ લઈ શકીએ. એટલા માટે હું તમને આ સમજાવું છું. કેમકે મારે કાપડમાં વધારે ડીપ ગળું નથી બનાવવું. એટલું કાપડ આમાં દેખાય આમાં લેસ આવી રીતના લગાવીને ફિનિશિંગ લેવાનું છે. એટલા માટે આ રીતે તમારે માર્કિંગ કરી લેવાનું. સેમ તમારે એટલું ડીપ ગળું કરવું હોય તો તમારે ખાલી અહીંયા અડધાથી કમ ઇંચ એટલું રાખીને બાકી કાપડ કટ કરી લેવાનું. તો મારે લેસ લગાવવાની છે, આ કાપડ આપણે રાખવાનું છે. એટલા માટે અડધા અડધા ઇંચનું એક માર્કિંગ કરી લેવાનું. પછી બીજો ભાગ આપણે કટ કરી લેવાનો છે. આ રીતે આ જે શેપ છે એ પ્રમાણે આપણે હવે બધી જગ્યાનું માર્કિંગને જોઈન્ટ કરી લઈએ. જે રીતે ગળાનો શેપ છે એ જ રીતે આપણે કટિંગ કરવાનું છે. આ રીતે આપણે જેવો શેપ છે માર્કિંગ કરેલું છે એ જ રીતે આપણે કટિંગ કરી લઈએ. આ રીતે થશે, બરાબર. આ રીતે આપણું પાછળનો ભાગનું ગળું કટ થઈ ગયું. વચ્ચેથી આપણે આ રીતે કટ મૂકી દેવાનું છે કેમકે આપણે પાછળ આ યુક લઈ જવાના છે. એ જ રીતના આપણે આપણો અસ્તરનો પાર્ટ છે, બરાબર. તો અસ્તરના પાર્ટમાં પણ એ જ રીતે આપણે શેપ લેવાનો છે. એક સરખું આપણે ગોઠવી લેવાનું છે ફિનિશિંગ સાથે. આ રીતે એ જ રીતે આપણે બધી જગ્યાએ માર્કિંગ કરી લેવાનું છે. આ રીતે
જે રીતે હું મેથડ બતાવું, ઇઝી મેથડથી એકદમ સમજાવવાની કોશિશ કરું છું કે આ રીતે તમે પાછળ આવ્યું હોય તો આ રીતે તમે ફિનિશિંગ, આ રીતે આપણે માર્કિંગ થઈ ગયું છે. હવે આપણે પાછળના પાર્ટનું એ જ રીતે આપણે માર્કિંગ છે એ પ્રમાણે કટિંગ કરી લઈએ. આ રીતે થશે આ ગળાનું. હવે આનું ફિનિશિંગ કેમ લેવું એક પાર્ટ તમને બતાવું, એ રીતે તમારે કરવાનું છે. આ રીતે, આ રીતે આપણે ગોઠવી લેવાનું છે પહેલાં અસ્તર નીચે ને આ પાર્ટને ઉપર આ રીતે રાખી દેવાનું છે. બરાબર, આ રીતે રાખી અને ગોઠવી ને આને આ રીતે રાખીને આમાં ફરતી આપણે સિલાઈ લગાવવાની છે. તો ફરતી હું સિલાઈ લગાવી લઉં છું. તમે જોઈ શકો છો આ રીતે આપણે પાછળનો પાર્ટ તૈયાર કરી લીધો છે અસ્તર સાથે જોઈન્ટ કરીને. આ રીતે તમારે તૈયાર કરી લેવાનું છે, વધેલું કાપડ કટ કરી લેવાનું. આ રીતે આપણે ફરતી સિલાઈ લગાવી છે તો એ રીતે ફરતી સિલાઈ લગાવવાની છે. હવે આપણે આગળના પાર્ટના પ્રિન્સેસનું જે જોઈન્ટ કરવાનું છે, કેવી રીતે જોઈન્ટ કરવું તમને સમજાવું. આ રીતે આપણો આગળનો પાર્ટ છે, આ આપણે સાઈડ યોક છે તો આ રીતે આપણે રાખી દેવાનું છે. ગુંઢાકારથી આપણે સ્ટાર્ટ કરવાનું છે ગોલાઈ જોઈન્ટ કરવાનું. આ રીતે આપણો આગળનો પાર્ટ તૈયાર થશે. આ રીતે આપણે ગોલાઈમાં સિલાઈ લગાવવાની છે, એકદમ ઇઝીલી આવી જાય એ રીતે આપણે જોઈન્ટ કરવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો આપણો એક પાર્ટ જોઈન્ટ થઈ ગયો છે. આ રીતે એનું ફિનિશિંગ આવશે. આ રીતે આપણે ગોલાઈ જોઈન્ટ કરી, એ જ રીતે આપણે બીજી ગોલાઈ જોઈન્ટ કરવાની છે. તો એ નીચેના પાર્ટથી સ્ટાર્ટ કરવાનું છે. આ રીતે ઓલું આપણે ઉપરના મૂંઢાકારથી સ્ટાર્ટ કરેલું, આ નીચેથી કરવાનું. એકદમ સરસ રીતેનું ફિનિશિંગ આવી જાય અને ઉપરનો પાર્ટ આપણે વ્યવસ્થિત ગોલાઈ આવે એટલા માટે આ રીતે તમારે સિલાઈ લેવાની. પાછળ આવ્યું હોય તો આ રીતે તમારે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ અને સિલાઈના બંનેનું મેં ઇઝી મેથડથી તમને સમજાવેલું. એ પાર્ટનો જોયો તો જરૂર જોજો, વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા. આ રીતે આપણે આગળનો પાર્ટ તૈયાર થશે. આ રીતે થશે. બરાબર, આ રીતે આપણો આગળનો પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે તો હું ડબલ સિલાઈ લગાવી લઉં છું. આ રીતે તમે જોઈ શકો છો આપણે સુંદર મજાનો આપણો આગળનો પાર્ટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ પાછળનો પાર્ટ છે તો એમાં ગાજ બટન પટ્ટી કેવી રીતના લગાવી તમને થોડું સમજાવી દઉં. આ રીતે આપણે પાછળના ભાગે આવું કરવાના છે. તો આ રીતે બે પટ્ટી કટ કરવાની, બરાબર, એક બ્લાઉઝની એક અસ્તરની. અને ફરતી આ રીતે જોઈન્ટ કરી લેવાની છે ને પછી નીચેના ભાગે રાખીને ઉપર. અમે ઘણા વિડીયામાં બતાવેલું છે કે ગાજ બટન પટ્ટી કેવી રીતે બનાવી, એ તમારે એ જોઈને વિડીયો જોઈને શીખ લેવી. વિડીયા ન જોઈએ તો જરૂર જોઈ લેજો. ને આ રીતે આપણે ગાજપટ્ટી તો આ રીતે ઉપર રાખી ને નીચેના પાર્ટે જઈને એનું ફિનિશિંગ લેવાનું હોય છે. તો એ રીતે બંનેનું ફિનિશિંગ લઈ લેવાનું છે. તો આ રીતે ઇઝી મેથડથી મેં તમને સમજાવેલું કે અસ્તરવાળું બ્લાઉઝ હોય પાછળ આવ્યું વાળું ને ચણિયા ચોલીનું તો કેવી રીતના તમારે સિલાઈ કરવી. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, લાઈક કરજો, કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.